કટોકટીના સ્વરૂપને આધારિત આપણે એનું આયોજન કરતા હોઈએ છીએ અને એના સંચાલન કરતા હોઈએ છીએ ત્યાર પછીનો જે મુદ્દો કટોકટી સંચાલનમાં જે છે વિશિષ્ટ વ્યવસ્થા કટોકટી પોતે જ એક આકસ્મિક આવી પડેલી આફત છે તેથી હંમેશા આપણે જોઈએ છીએ કે આફત આકસ્મિક જ આવે તો એ આફત જે આકસ્મિક આવી છે તેને નિવારવા માટેની એક વ્યવસ્થા એટલે કટોકટી તો તેના માટે એક ચોક્કસ આપણે કહી શકીએ કે વ્યવસ્થા વિશિષ્ટ પ્રકારની જ હોવી જોઈએ સામાન્ય રીતે આપણે બિઝનેસ મેનેજમેન્ટના સંદર્ભે જોઈએ તો એ રીતે કહેવામાં આવે છે કે આયોજન પહેલાં કરવામાં આવે પછી વ્યવસ્થા તંત્ર પછી એમ તમામ આયોજનના જે ઘટકો છે એ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે તેમાં જતા હોઈએ છીએ પરંતુ જ્યારે કટોકટીનો સમય હોય ત્યારે ખૂબ જ ક્રાઇસિસ એકમ અનુભવતું હોય છે અને મેં આગળ કહ્યું તેમ ખૂબ ટૂંકો સમય તેનો હોય છે તેથી એના સ્વરૂપ પ્રમાણે યોગ્ય નિર્ણય લઈ અનેક વિશિષ્ટ વ્યવસ્થા કરવાનું એ ધંધાકીય એકમને ફાળે આવતું હોય છે જેમ કે આપણે વાત કરીએ તો જ્યારે ગુજરાતમાં ભૂકંપની પરિસ્થિતિ અનુભવવામાં આવી ત્યારે ઘણા બધા દેશોની સહાય લઈ અનેક વિશિષ્ટ વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરી અને તે કટોકટી સંચાલન કરેલું તેવી રીતે એકમમાં પણ હોઈ શકે કોઈ પણ જો માંદું એકમ હોય તેને પણ વિશિષ્ટ વ્યવસ્થા કરી અને કટોકટી સંચાલન કરવામાં આવે તો એને તેને કટોકટીમાંથી નિવારી શકાય એટલે ટૂંકમાં આ જે કટોકટીની સમસ્યા સર્જાય છે તેમાં આયોજન અંકુશ વ્યવસ્થા તંત્ર તેવા તમામ પરિબળો સાથે જ ધ્યાનમાં લઈ અને સાથે જ તેને ધ્યાનમાં લેવા પડતા હોય છે અને તેને તેના પર અંકુશ મૂકવો પડતો હોય છે તેથી તે ખૂબ જરૂરી બની જાય છે કે કટોકટી સંચાલન કરતી વખતે કોઈ વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવે ત્યાર પછીનો મુદ્દો આપણે સ્ક્રીન પર જોઈએ કે કટોકટી સંચાલનનું પછીનું લક્ષણ તો નિષ્ણાતોનું કાર્ય જ્યારે કટોકટી આવી પડે આફત આવી પડી છે અસામાન્ય પરિસ્થિતિ છે તેમાંથી ઉગરવાનું છે તો કોઈ સામાન્ય વ્યક્તિ કે જેને એક ક્ષેત્રનું ખૂબ ઉપરછલ્લું જ્ઞાન હોય તેવા વ્યક્તિઓ આ કટોકટીમાંથી નિવારવા માટે મદદરૂપ નથી નીવડી શકતા તેના માટે કોઈ ચોક્કસ વ્યક્તિઓની વ્યવસ્થા કરવામાં આવે છે તેથી તેમ કહી શકાય કે કટોકટી સંચાલન જે છે તે એક નિષ્ણાતોનું કાર્ય છે આપણે જોઈએ છે કે જ્યારે કોઈ દેશમાં એક રાજકીય કટોકટી આવી પડતી હોય છે ત્યારે વિવિધ પ્રકારની પેનલો દ્વારા તેનું એક ડિસ્કશન ગોઠવવામાં આવે એ બધી જ પેનલો દેશની વર્તમાન પરિસ્થિતિના સંદર્ભે ખૂબ ચર્ચા વિચારણા કરે અને ત્યાર પછી દેશના મહત્ત્વના નિર્ણયો તેને આપણે લઈ શકતા હોઈએ છીએ તેથી વર્તમાન આપણે વાત કરીએ તો વર્તમાન જે બજેટ આવ્યું તે બજેટમાં પણ ઘણી બધી વિટંબણાઓનો સામનો લોકોને કરવો પડ્યો અને તેના આધારે અત્યારે હાલ આપણે જોઈએ તો સરકાર થોડી ચિંતિત છે અને તે અંગે નિષ્ણાતો એ કટોકટીના સંચાલન માટે પ્રયત્ન કરી જ રહ્યા છે તો આ જે આફત કે આ જે વેપારીઓ કે ગ્રાહકો કે પછી કોઈપણ પક્ષકાર માટે જે બજેટની વિટંબણા હશે તેને સરકાર અને નિષ્ણાતો યોગ્ય વિચારણા કરી અને આવનાર બજેટની અંદર તે વિટમણાં ન રહે અને કટોકટીનું સંચાલન થાય તેવું ચોક્કસપણે પ્રયત્ન કરતા હોય છે તેવું એકમ માટે પણ જ્યારે કટોકટી આવે ત્યારે કોઈ નિષ્ણાતની મદદ લઈ અને એ કટોકટીનું સંચાલન કરવું ખૂબ જ આવશ્યક બની જતું હોય છે ત્યાર પછીનો મુદ્દો કટોકટી સંચાલનમાં કે કટોકટી સંચાલન એ સતત પ્રક્રિયા છે બહુ જ મહત્ત્વનો મુદ્દો કહી શકાય મારી દૃષ્ટિએ કટોકટી સંચાલન આમ તો સમગ્ર આયોજન પ્રક્રિયા અને ધંધાકીય વ્યવસ્થાપન એ ધંધાના જન્મથી લઈ અને મૃત્યુ સુધી એ સતત ચાલતી જ પ્રક્રિયા છે તેમાં કોઈ એમ ન કહી શકાય અનિવાર્ય પણ એ ચાલતી પ્રક્રિયા છે તેથી કટોકટી સંચાલન પણ સતત ચાલતી પ્રક્રિયા છે વન બાય વન જેમ જેમ કટોકટીનું સ્વરૂપ અને તેનું મૂલ્યાંકન કરતા જઈએ તેના વિવિધ પક્ષકારો સાથે સંપર્ક કરતા જઈએ તેમ તેમ આ કટોકટીને નિવારવા માટે આપણે વિવિધ પગલાંઓ લેતા જઈએ અને જો તે પગલાંમાં પણ કોઈ ખામી સર્જાય તેમાં પણ કોઈ ખામી દેખાય તો આપણે ફરીથી તે કટોકટીનું આયોજન કરીએ તેના પર વ્યવસ્થાપન મૂકીએ તેની અંકુશની પ્રક્રિયા ઘડી કાઢીએ અને ટૂંક જ ગાળામાં તેને અમલમાં પાછી મૂકીએ એટલે કટોકટી સંચાલન એટલે આયોજન અંકુશ અને તેનો અમલ તેમ ચાલતી સતત ચાલતી એક પ્રક્રિયા તેમ કહી શકાય જો મૂકવામાં આવેલો જો લેવામાં આવેલા નિર્ણય યોગ્ય ન હોય તો ટૂંકા જ ગાળામાં બદલી અને ફરીથી નિર્ણય લઈ અને તેને અમલ કરાવવાનું કાર્ય એ કટોકટીમાં ખૂબ જરૂરી બની જાય છે જો કટોકટી સંચાલનની પ્રક્રિયા સતત ન ચાલે તો ક્યારેક કટોકટીના કારણે એકમ બંધ થઈ જાય અને આપણે જે કટોકટી નિવારવાની છે તે ન નીવરી શકે અને એકમ પર ખૂબ પ્રતિકૂળ અસરો તેની દેખાતી હોય છે તો મિત્રો આ કટોકટીના કટોકટી સંચાલનના જે લક્ષણો આપણે જોયા આગળની જે વાત છે એ કટોકટી સંચાલન કટોકટીના પ્રકાર મેં વાત કરી કે કટોકટી અનેકવિધ પ્રકારની હોઈ શકે છે તો આ કટોકટીના પ્રકાર વિશે વાત કરવા માટે હું મારા મિત્ર પ્રોફેસર આશીષભાઈને વિનંતી કરીશ કે તેઓ કટોકટીના પ્રકાર વિશે વાત કરશે સર જાધવ સાહેબ કટોકટીના પ્રકારો વિશે ચર્ચા ધર્મેન્દ્રભાઈ સાહેબ કરશે પહેલાં જે આપણે લક્ષણો વિશે ચર્ચા કરીએ એના વિશે મારે થોડી વાત કરવી છે સાહેબ કે કટોકટી સંચાલનના જે લાક્ષણિકતાઓ આપણે તારવેલી છે કે આપણે આમાં તારવેલી છે એ લાક્ષણિકતાઓ મુજબ ચાર પાંચ વસ્તુઓ ખરેખર બહુ તે ધ્યાન ખેંચે એવી છે એમાં એક બાબત છે કે કટોકટીને આફત આપે કહેલી છે એટલે આફત ક્યારેક જ આવે છે અચાનક જ આવે છે અને બીજી બાબત એવી કહેવામાં આવેલી છે કે સતત ચાલતી પ્રક્રિયા છે કટોકટી સંચાલન એટલે તો જો હંમેશા ધંધામાં આફત આવે છે તો એનો અર્થ એ જ બને છે સાહેબ કે આપણે સંચાલનમાં ક્યાંક ત્રુટી છે બરાબર જો આ સતત ચાલતી પ્રક્રિયા હોય અને જો આપણે આ કહીએ તો ક્યાંક સંચાલનની ત્રુટી દેખાય છે કે ઉચ્ચ કક્ષાથી થતું સંચાલન છે એમાં ક્યાંક ખામી છે એટલે જો એ ખામી છે ત્યારે તે મોટાભાગે અથવા એ ખામી આંતરિક અથવા બાહ્ય પરિબળોને પરિણામે ઉદભવેલી છે એક આ છે ને બીજી વસ્તુ એ છે કે કટોકટી સંચાલન એટલે કોઈ સંચાલનની સામાન્ય બાબત નથી એ નિષ્ણાંતો દ્વારા થતી જ બાબત છે એટલે કે આમાં નિષ્ણાતોની સેવા વિશેષ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે કારણ કે આ કોઈ નોર્મલ કન્ડિશન નથી સામાન્ય પરિસ્થિતિ નથી આ પરિસ્થિતિ છે એ આફતની છે જોખમની છે અથવા જ્યારે તમામ સંચાલકીય તંત્ર વ્યવસ્થા નિષ્ફળ નીવડે છે એવી સ્થિતિની છે જેમાં આપણે આપે વાય ટુ કેની વાત કરી કે ભૂકંપની વાત કરી એ બંને બાબતમાં એ બંને સમયે સામાન્ય વ્યક્તિ દ્વારા આવી પરિસ્થિતિનું સંચાલન યોગ્ય રીતે થઈ શકતું નથી હું મારા સાથી અધ્યાપક ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે કટોકટીના પ્રકાર વિશે પ્રકાશ પાડે ધર્મેન્દ્રભાઈ આભાર આશુજભાઈ બંને મિત્રોએ બહુ જ ઊંડાણપૂર્વક આપણને કટોકટી વિશે વાત કરી જયેન્દ્રભાઈ સાહેબે અને આશિષભાઈ દવે સાહેબે કે કટોકટી એટલે શું અને એનું સંચાલન કેવી રીતે કરવું છેલ્લે જણાવ્યું કે અલગ અલગ પ્રકારની કટોકટી આપણને ધંધાના એકમોમાં જોવા મળતી હોય છે એટલે આ ચર્ચા ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થઈ કે કટોકટી એ અસામાન્ય બાબત છે તે અલગ અલગ એક વ્યક્તિને ધંધાને રાજ્યને સમાજને રાષ્ટ્રને દરેક એકમને એ અસર કરે છે એને પહોંચી વળવા માટે આપણે જેમ જયેન્દ્રભાઈ સાહેબે વાત કરી કે એનું આયોજન કરવું જરૂરી બને છે એના અનુસંધાનમાં હવે આપણે જોઈએ કે કટોકટી કેટલા પ્રકારની હોઈ શકે છે આમ તો મુખ્યત્વે ચાર કટોકટીના ચાર પ્રકારો આપણને જોવા મળતા હોય છે જેમાં સૌ પ્રથમ અપેક્ષિત કટોકટી બીજું અનઅપેક્ષિત કટોકટી ત્રીજી આંતરિક કટોકટી અને ચોથી બાહ્ય કટોકટી હવે આ ચારમાંથી આપણે સૌ પ્રથમ અપેક્ષિત કટોકટી ઉપર થોડી વાત કરીએ તો કે અપેક્ષિત કટોકટી એટલે શું જ્યારે ધંધાના એકમમાં સંચાલકોને પૂર્વથી જો માહિતી હોય કે આ પ્રકારની કટોકટી સર્જાઈ શકે છે તો એ પ્રકારની કટોકટીની આપણે અપેક્ષિત કટોકટી તરીકે જાણી શકીએ છીએ હવે એ એમાં આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે ધંધામાં અથવા તો કોઈ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓની પગારની જો માંગ હોય પગારની માંગ જો કર્મચારીઓએ અગાઉથી સંચાલકને એની જાણ કરેલી હોય અને તે એના અનુસંધાનમાં જો એમને કોઈ પગલાં ન લીધેલા હોય તો આપણે આ ઉદાહરણને અપેક્ષિત કટોકટી તરીકે સમજી શકીએ છીએ કારણ કે અગાઉથી જ આપણને આ બાબતની જો માહિતી હતી જ કે કર્મચારીઓ મિત્રોને પગાર વધારવાની માંગ છે અને એ સામે તમે અસરપૂર્વક પગલાં નથી લઈ રહ્યા એટલા માટે એ કટોકટી સર્જાઈ શકીએ એમ છે તો આ એક અપેક્ષિત કટોકટીનું ઉદાહરણ આપણે કહી શકીએ છીએ આની અંદર બીજી વાત આપણે એ કરી શકીએ કે આ પ્રકારની કટોકટીમાં સંચાલક અગાઉથી જ વ્યવસ્થિત પગલાં લઈ શકે છે પૂર્વ એ તૈયારી કરી શકે છે એટલે આ પ્રકારની કટોકટીમાંથી બહાર નીકળવા માટે આપણને જરૂરી સમય પણ મળે છે જરૂરી વ્યવસ્થા પણ આપણે કરી શકીએ છીએ અને એટલું બધું ધંધાને કોઈ નુકસાન પણ થતું હતું નથી મિત્રો હવે આપણે બીજા પ્રકારની કટોકટી વિશે વાત કરીએ જે અનઅપેક્ષિત કટોકટી આપણે એવું કહી શકીએ કે આ સાચી કટોકટી કહી શકાય અનઅપેક્ષિત કટોકટી કારણ કે આમાં ધંધાકીય એકમ ચલાવનાર અથવા તો કોઈ સંચાલકોને અગાઉથી જાણ હોતી નથી કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે અથવા તો આ પ્રકારની કટોકટી આવી શકે એમ છે અને એટલા માટે જ આપણે આને એવું કહી શકાય કે આ સાચી કટોકટી આમાં સંચાલક મિત્રો અગાઉથી કોઈ પગલાં નથી લઈ શકતા કારણ કે એમને પૂર્વ એનું કોઈ જ્ઞાન હોતું નથી ઉદાહરણ તરીકે આપણે જેમ જયેન્દ્રભાઈ સાહેબે વાત કરી કે ભૂકંપ માની લો કે ભૂકંપ અથવા તો મુશળધાર વરસાદની જો પરિસ્થિતિ સર્જાય તો એવા સંજોગોમાં આપણે અગાઉથી પગલાં લઈ શકતા નથી કારણ કે આપણને અગાઉથી એની જાણ પણ હોતી નથી બીજી આપણે એક લાઈવ ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે જેમ આ જે બજેટ કેન્દ્ર સરકારનું આપણે જે જોયું જેમાં બે ટકા એક્સાઇઝ જે વધી એક્સાઇઝ ડ્યુટીનો જે વધારો કરવામાં આવ્યો એના કારણે સોનીઓ ને હડતાળ કરવી પડી કારણ કે ટેક્સનો બોજો એમના ઉપર આવે એટલા માટે તો આ એક અનપેક્ષિત કટોકટી આપણે કહી શકીએ કારણ કે એ લોકોને પૂર્વ કોઈ જ્ઞાન ન હતું કે આ પ્રકારની કરનો બોજ એમના ઉપર આવી શકે છે એટલે એક વસ્તુ અહીંયા સ્પષ્ટ થાય છે કે આમાં તમારે અમુક પૂર્વથી થોડી તૈયારી રાખવી પડતી હોય છે જેવી કે ધંધાની અંદર કે કોઈ માની લો કે કોઈ સંસ્થા તમે ચલાવતા હોય તો આપણે જોતા હોઈએ છીએ કે સમાજની અંદર આગના કોઈ બનાવો બનતા હોય છે જેના અનુસંધાનમાં આપણે ફાયર એસ્ટિંગ્યુશનનું મીન્સ પહેલેથી જ મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ એટલે સંપૂર્ણપણે આપણે આ કટોકટીમાંથી બહાર નથી આવી શકતા પરંતુ અચૂક આપણે એમાં અમુક અંશ સુધી એને નિવારી શકતા હોઈએ છીએ એટલે આ બીજા નંબરની જે કટોકટી જે વિશે આપણે જે વાત કરી અનઅપેક્ષિત કે બીજા શબ્દોમાં સાચી કટોકટી ત્રીજા પ્રકારની આપણે વાત કરીએ તો એ આંતરિક કટોકટી આ ધંધાના એકમના આંતરિક પરિબળોના કારણે ઉદભવતી કટોકટી અથવા તો આંતરિક કારણોસર થતી કટોકટી આ પ્રકારની કટોકટીને નિવારવા માટે સંચાલક મિત્રો અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી નક્કી કરી અને એને નિવારી શકતા હોય છે અને છેલ્લે આપણે બાહ્ય કટોકટી વિશે વાત કરીએ તો બાહ્ય કટોકટી એ ધંધાના સંચાલકોના હાથમાં એનું એમ કહી શકાય કે જે પ્રમાણે આંતરિક કટોકટીની અંદર પ્લાનિંગ કરી અને એને નિવારી શકીએ છીએ એ પ્રમાણે અહીંયા બાહ્ય કટોકટીને નિવારવા માટે અમુક પહેલાંથી થોડા પગલાં લેવા પડતા હોય છે સૌ પ્રથમ આપણે એ જોઈએ કે બાહ્ય કટોકટીના કારણો કયા હોઈ શકે તો કોઈ સરકારની નીતિ માની લો કે બદલાય છે જેમ કે વાત કરીએ આપણે એક્સાઇઝ ડ્યુટીનું જે બર્ડન જે વધ્યું એ પણ આપણે આ એઝ અ બાહ્ય કટોકટીમાં લઈ શકીએ છીએ એટલે સરકારની જો નીતિ બદલાય છે તો એવા સંજોગોમાં આપણે એ બાહ્ય કટોકટીના ઉદાહરણમાં આપણે એમને મૂકી શકીએ છીએ એ જ રીતે કોઈ ટેકનો ટેકનોલોજીમાં જો કોઈ ચેન્જ આવ્યો હોય તો એનાથી થતી કટ એનાથી સર્જાતી કટોકટી તો એ પણ આપણે બાહ્ય કટોકટીના ઉદાહરણ તરીકે લઈ શકતા હોઈએ છીએ તેજી અને મંદીના કારણે થતી સર્જાતી કટોકટી એ પણ આપણે બાહ્ય કટોકટીની વ્યાખ્યામાં રાખી શકીએ ત્યાર પછી પર્યાવરણથી થતા ફેરફાર આર્થિક પરિબળો વિદેશી હુંડિયામણ રાજકીય પરિબળો આંતરરાષ્ટ્રીય પરિબળો અને કુદરતી પરિબળો એટલે મિત્રો આપણે ફરી એકવાર મીન્સ એવું કહી શકાય કે કટોકટીની પ્રકારોની જ્યારે આપણે વાત કરીએ તો મુખ્યત્વે ચાર પ્રકારની કટોકટી કહી શકાય જેમાં સૌ પ્રથમ અપેક્ષિત કટોકટી નંબર બે પર અનપેક્ષિત કટોકટી નંબર ત્રણ આંતરિક અને નંબર ચાર બાહ્ય કટોકટી હવે આગળની વાત કરવા માટે હું મારા મિત્ર આશિષભાઈ સાહેબને વિનંતી કરીશ આભાર ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ સાહેબ આપણને કટોકટીના પ્રકારો વિશે વાત કરી કટોકટીના મુખ્ય ચાર પ્રકારોમાં વહેંચી શકાય છે કટોકટીને અપેક્ષિત કટોકટી અનપેક્ષિત કટોકટી આંતરિક કટોકટી અને બાહ્ય કટોકટી અપેક્ષિત કટોકટી છે એ કટોકટીમાં ધર ધર્મેન્દ્રભાઈ સાહેબે વાત કરીએ એ પ્રમાણે દાખલા તરીકે એકમની નાણાકીય સ્થિતિને અનુસંધાને અપેક્ષિત બા કટોકટીની ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે એકમમાં નાણાકીય સ્થિતિમાં કંઈક મોટો બોજ આવી શકે છે જેમ કે સંચાલકો નાણાકીય આયોજન કરેલું હોય છે એ સમયે તેમની એક અપેક્ષા હોય છે કે દિવાળી કે આવો કોઈ પ્રસંગ આવે છે ત્યારે કર્મચારીઓને બોનસ આપવાની ફરજિયાત ફરજ પડશે અને એકમ ઉપર એક નાણાકીય બોજનો નાણાકીય બોજ આવશે